વાવની ચૂંટણી હવે ક્યાંક એવું લાગે છે કે આ વટની લડાઈ બની ચૂકી છે, કારણ કે આ બેઠક ઉપર હવે ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ વચ્ચે ચૂંટણી નહીં, પરંતુ હવે એવું લાગે છે કે સમાજ વચ્ચે ચૂંટણી લડાવવા જઈ રહી છે। એટલે કે આપણે પહેલેથી જોયું કે ઠાકોર વર્સિસ ઠાકોર આ ચૂંટણીમાં ક્યાંક આમને સામને આવી રહ્યા છે, એક પછી એક નિવેદન સામે આવે છે, ભાજપ કોંગ્રેસ ઉપર પ્રહાર કરે એમનાથી વધારે તો ગણેશબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે। એટલે હવે ક્યાંક એવું લાગે છે કે વાવની આ ચૂંટણી હવે ઠાકોર વર્સિસ ઠાકોર રીતે લડાવવા જઈ રહી છે। ત્યારે ફરી એકવાર અલ્પેશ ઠાકોરનું એક એવું જ નિવેદન સામે આવ્યું છે અને શું છે આ નિવેદન તેમની જ વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ। વાવની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વાવ બેઠક ગેનીબેન ઠાકોર પાસેથી કબજે કરવા માટે ભાજપ હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે। અને આ જ દરમિયાન કહેવાય છે કે જે વાવ બેઠક છે ગેનીબેન ઠાકોર પાસે હતી અને ગેનીબેન ઠાકોર જ્યારે વિધાનસભામાં જીત્યા અને પછી લોકસભામાં પણ જીત્યા એટલે બેઠક ખાલી થઈ, પછી પેટા ચૂંટણી યોજાય, એટલે આ બેઠક આમ જોવા જઈએ તો ગેનીબેન ઠાકોરની પહેલેથી પારંપરિક આ બેઠક કહી શકાય। હવે એ જ બેઠક જો ભાજપને પોતાને નામ કરવી હોય તો કોઈક એવો દાવ ખેલવો પડે કે જેમનાથી એ બેઠક આખી સીધી જ ભાજપને નામ થઈ જાય। એટલે અત્યારે વાવ બેઠક જીતવા માટે ગેનીબેન ઠાકોર જેટલી મહેનત કરી રહ્યા છે એ જ રીતે ભાજપે મોટો દાવ ખેલ્યો અને આખા ચૂંટણી પ્રચારમાં સૌથી આગળ મુખ્ય ચહેરો કર્યો અલ્પેશ ઠાકોર। અલ્પેશ ઠાકોર પોતે ધારાસભ્ય છે અને આ વખતે તેઓ ઠાકોર સમાજને એક કરવા માટે, ઠાકોર સમાજને પોતાના તરફ ખેંચવા માટે એટલે કે સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। આ બેઠક ઉપર સૌથી વધારે ઠાકોર સમાજનો દબદબો છે, એમના પછી ચૌધરી સમાજ આવે છે, એટલે કે હવે એ જોવાનું છે કે સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજ કેટલા મત આપે છે, કારણ કે ઠાકોર સમાજ ભાજપે મેદાને ઉતાર્યો છે અને અલ્પેશ ઠાકોર એની ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે આ બેઠક જીતવા માટે, ગેનીબેન ઠાકોરથી આ બેઠક કબજે કરવા માટે, અને દિવસે ને દિવસે તેઓ નિવેદન આપી રહ્યા છે। પણ હંમેશા તેમના નિવેદનમાં એક એવો અંદાજ જોવા મળે છે કે તેઓ કોંગ્રેસને નહીં પરંતુ ગેનીબેન ઠાકોરને આડે હાથ લઈ રહ્યા છે। બે દિવસ પહેલાં જે આપણે જોયું હતું કે રાધા નેસડા ગામમાં પાણી નહોતું આવતું તેમને લઈને તેમણે ગેનીબેન ઠાકોર ઉપર પણ કટાક્ષ કર્યો હતો, પણ સવાલ એ છે કે તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્યએ આ કામ કરવાનું છે, પણ સરકાર અલ્પેશ ઠાકોર તમારી છે, સરકાર ભાજપ સરકારની છે, તો શું ધારાસભ્ય ભાજપના ના હોય તો ગુજરાતમાં કામ ન થાય? સવાલ અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે, પરંતુ તેમણે ગેનીબેન ઠાકોરને શું જવાબ આપ્યો છે તે સાંભળવું અગત્યનું છે, તે પહેલા અલ્પેશ ઠાકોરને સાંભળી લઈએ। આજે કોતરવાડા ગામમાં અમારા શિવાજી ઠાકોર મુકેશભાઈ ઠાકોરના ત્યાં રામરામ કરવા આવ્યો હતો નવા વર્ષના, પરંતુ એમણે વાવ વિધાનસભાના બાબરના સુઈગામના અનેક એમના સગા સંબંધીઓ આગેવાનોને અહીંયા આમંત્રણ આપ્યું હતું। એમણે પણ અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડો, એના માટે એમણે તમામ સગા સંબંધીઓને અપીલ કરી છે। સામાજિક વાતો થઈ છે, સામાજિક અગ્રણીઓએ પોતાની રીતે વિવેકપૂર્ણ ભાષામાં આ વાવ બાબર સુઈગામના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડો એવી બધાએ મતદાતાઓને અપીલ કરી છે, વિનંતી કરી છે। એટલે આપણે કહું કે રાજનીતિ છે ને એ આક્ષેપ પ્રત્યાક્ષેપથી ચાલતી રાજનીતિ ક્યાં સુધી કરશો? ચૂંટણી આવે છે તો કામોના લેખા જોખા લઈને આવે છે, કેટલા કામો કર્યા અને કેટલા કામો કરવાના છો આની વાત હોય, વાત એ છે કે અમે આવશું તો આ કરશું, અમે આવશું તો આ તમારા રોડ રસ્તા પાણીના પ્રશ્નો, અહીંયા રોડોની વ્યવસ્થા ખૂબ કથળેલી છે, અહીંયા પાણીની વ્યવસ્થા જ્યાં ખૂટે છે ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા કરીશું, અમારી જોડે કરેલા કામોનું ભાથું છે ને આવનારા સમયમાં શું કામ કરીશું એની વાત છે। સામે એક નકારાત્મક રાજનીતિ છે અલ્પેશ ઠાકોર માટે છે કે મને ખબર નહીં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા જાય આ સમાજને, જે સમાજને શિક્ષણની વાત કરી મેં, સમાજના વ્યસનમુક્તિની વાત કરી, સમાજની એકતાની વાત કરી, સમાજને ખૂબ જગાડવાનું કામ કર્યું, તો એ સમાજને આટલું બધું કામ કર્યા પછી કોંગ્રેસના આગેવાનો જ્યારે ભેગા થાય અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરે છે કે ખબર નહીં એમને શું કરવું છે, મને ખબર નહીં અને એમને જે કરવું એ કરે, પણ મુદ્દો એ છે કે મારા દિમાગમાં વિસ્તારનો વિકાસ, પ્રજાનો વિકાસ, સમાજનો વિકાસ એના મુદ્દાઓ છે। એમને પૂછો જ ખરા તમે આવશો શું કરશો, તમે શું કરવા માગો છો, તમે લોકકલ્યાણ માટે શું કરવા માગો છો, શું આ પાણીના પ્રશ્નો હલ કરાવી દેશો, શું આ વિસ્તારના રોડના પ્રશ્નો હલ કરાવી દેશો, સમાજ સમાજ વચ્ચે ભાગ પાડવા, સમાજ સમાજની સાથે બીજા સમાજોને લડાવવા, તમામ સમાજોને એકબીજા સામે લઈ નકારાત્મક રાજનીતિ, આક્ષેપની રાજનીતિ, સકારાત્મક રાજનીતિ, અમે કરેલા કામોનું આ ભાથું છે અને અમે જે કામ કરવા માગીએ છીએ એ કામો આ છે। હમણાં રાધા નેસડાનું મેં સાંભળ્યું તો એક પાણીનો પ્રશ્ન છે તો એ જવાબદારી કોની છે? તો લોકલ ધારાસભ્યની છે, તમે તમામ કામોની વાહવાઈ લેવાની આદત પડી છે,
तो कामों ना बनया हो तो एनी जवाबदारी लेवी पड़े। नेता तरीके मारा विस्तार में कोई काम नहीं थयुं, ये मारी जवाबदारी छे। एम नेताओं का नहीं थया कामों की जवाबदारी लेवी पड़े और जे कामों करवा छे ए कामों कई रीते करवा छे एनी वात पण करवी पड़े। कांग्रेस एक क्या बीजी रीते आगेवानो सरकार पीलू बस विरोध 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 वात शू करे छे। अमे आवशुं तो आ वात पहोंचाडशुं, पण भाई शू करवा मीडिएटर राखो छे। वावनी प्रजाए सुईगाम बाबनी प्रजाए नक्की कर्युं छे अमारे वचेटिया नथी राखवा। सीधो सरकार जोड़े वात करी शके, सरकारमांथी काम लाई शके ए वात अमारे जोईए छे अने ए धारासभ्य भाजपने जोई शके। रजूआतों क्या सुधी? अमारे रजूआतों नथी जोती, अमारे कामों जोईए छे। अमारा खेतर सुधी पाणी जोईए छे, अमारे पीवाना प्रश्नों पाणीना नथी जोता, अमारा रोड तूटेला नथी जोता, शिक्षण आरोग्यनी व्यवस्थाओं वधारे सारी जोईए छे। अहींया लोककल्याणना कामों करी शके, प्रजाने रक्षण आपी करी शके एवा धारासभ्य जोईए छे ने ए तो भारतीय जनता पार्टीनो ज होय। એટલે એક નકારાત્મક રાજનીતિની સામે ભારતીય જનતા પાર્ટીની સકારાત્મક રાજનીતિ, સૌનો સાથ સૌનો વિકાસ, તમામ સમાજોને સાથે લઈને ચાલવાની રાજનીતિ, તમામ સમાજો તમામ વિસ્તાર તમામ ગામોના લોકકલ્યાણના કામો કરવાની રાજનીતિ અમારામાં પડી છે। એટલે એ ગમે એટલો વિરોધ કરે હું જવાબ નથી આપી શકતો, મારો વિવેક નથી છોડી શકતો। એ વિવેક છોડી અને એટલી બધી ખરાબ ભાષામાં વાત કરે એક સારા રાજનેતાઓના ગુણ નથી। ફક્ત આક્ષેપ કરવું એ રાજનેતાના ગુણ નથી, આક્ષેપ કરો નથી કોઈ કામ થયું તો કરો ને, ક્યાં ના પાડી, પણ ફક્ત આક્ષેપ કરવા માટે આવો છો, લોકોની ખામીઓ શોધવા માટે આવો છો, તો તમે હતા તમે શું કર્યું એનો હિસાબ તો આપવો પડે ને। પ્રજાને ફક્ત ઉશ્કેરવી એ રાજનીતિ ના હોય, તમે શું કામ કર્યા અને શું કરવા માગો છો આનો હિસાબ લઈને આવે તો જ હું માનું છું સકારાત્મક રાજનીતિ બાકી ફક્ત। અલ્પેશ ઠાકોર જે અત્યારે પ્રચારમાં પૂરજોશમાં આગળ વધી રહ્યા છે, સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે તમે જો ભાજપના ધારાસભ્યને ચૂંટીને ગાંધીનગર મોકલશો તો એક જ વર્ષની અંદર તમારું કામ થઈ જશે, પણ સવાલ એ છે કે સરકાર તમારી છે તો તમે શા માટે મતભેદ રાખો છો? ધારાસભ્ય કોઈ પણ હોય, લોકો તો તમારા છે, લોકો ગુજરાતના છે, તો કામ તમારે બધાનું કરવાનું છે। તમે એ ના જુઓ કે અહીંનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છે કે પછી કોંગ્રેસનો છે, લોકો તમારા છે, લોકો ગુજરાતમાં રહે છે, સરકાર ભાજપની છે, તો સરકારે કામ પણ બધે જ કરવાનું હોય છે, ધારાસભ્ય કરે કે ના કરે, પણ તમે ઉપરવટ જઈને જુઓ કે ક્યાં લોકોને કોઈ સુવિધા નથી મળતી। એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે અલ્પેશ ઠાકોર તો વાત કરી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે કામ નથી કર્યા, તો એ જોવાનું છે કે અત્યારે જેઓ ખોબલે ને ખોબલે મત માંગી રહ્યા છે ઠાકોર સમાજના, તો શું આવનારા સમયમાં અલ્પેશ ઠાકોરની જે અત્યારે તેઓ પ્રચંડ બહુમતથી એવું કહી રહ્યા છે કે અમે જીતવાના છીએ, સ્વરૂપજી ઠાકોરને મત આપો, જો સ્વરૂપજી ઠાકોર એટલે કે ભાજપ આ બેઠક ઉપર જીતે તો એક વર્ષની અંદર જેટલા પણ વાવ વિધાનસભા એટલે કે જે આટલા બધા ગામડા આવે છે તેમના પ્રાણ પ્રશ્ન હલ થઈ શકશે ખરા? અલ્પેશ ઠાકોરે તો મોટી વાત કરી દીધી છે કે તમારા કામ થઈ જશે, તમે કમળને ચૂંટીને ગાંધીનગર મોકલો, પણ હવે સવાલ એ છે કે જો કમળ ગાંધીનગર પહોંચશે તો એક વર્ષની અંદર જે અલ્પેશ ઠાકોરે વાત કરી છે તે મુજબ આ ગામડાનો વિકાસ થશે ખરો? તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ અલ્પેશ ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને જરૂરથી જણાવજો, સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।